बात सूरतनी। सूरतमां कोरोनाना संक्रमणनी वच्चे राहतना समाचार आव्या छे। सिविल होस्पिटलमां ऑक्सिजन टैंक मूकवामां आवी छे। 17,000 लीटरनी लिक्विड ऑक्सिजननी टैंक मूकवामां आवी छे। अगाउ 13,000 लीटरनी टैंक मुकाई हती। कोविड-19ना दर्दीओनी ऑक्सिजननी सुविधा हवे वधशे। सोमवार सुधीमां टैंक कार्यरत थशे। संवाददाता आनंद पटणी वधु विगतो साथे जोड़ाया छे, तेमनी पासेथी जे वधु विगतो प्राप्त करीशुं। आनंद, सूरतमां कोरोना संक्रमण सतत वधी रह्युं छे, आरोग्यनी सेवाओमां सतत उत्तरोत्तर वधारो पण करवानी फरज पड़ी रही छे, त्यारे कोरोनाना संक्रमणनी वच्चे राहतना समाचार सुरतीओ माटे आवी रह्या छे। सिविल होस्पिटलमां ऑक्सिजन टैंक मूकवामां आवी छे। जी तोरल, जे प्रकारे सूरत शहेरनी अंदर कोरोनानुं संक्रमण जे वधी रह्युं छे, उत्तरोत्तर वधी रह्युं छे, तेने लईने खास करीने सिविल હોસ્પિટલની અંદર જે પરિસ્થિતિ છે, અત્યારે એ પરિસ્થિતિની અંદર જે આ કોવિડ હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે, સ્પેશિયલ કોરોના પેશન્ટો માટે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। આ હોસ્પિટલને 1,000 બેડ સુધી દર્દીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હાલ જે છે 600 જેટલા દર્દીઓ સમાઈ શકે તેવી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે। આની અંદર દર્દીઓ હોય છે ત્યારે ઓક્સિજન સૌથી વધારે જરૂર પડતી હોય છે, કારણ કે હાઇપોક્સિમિયાને કારણે ઓક્સિજનનું લેવલ ગમે ત્યારે દર્દીમાં ઓછું થઈ જતું હોય છે, અને આ લેવલ જ્યારે ઓછું થતું હોય છે ત્યારે દર્દીને તાત્કાલિક ઓક્સિજન આપવાની જરૂર પડતી હોય છે। ત્યારે સુરત સિવિલ હોસ્પિટલની અંદર આ જે લિક્વિડ ટેન્ક 17,000 ઓક્સિજન લિક્વિડની ટેન્ક મૂકવામાં આવી છે, અત્યારે આ ટેન્ક જે છે એનું મૂકી દેવામાં આવી છે, ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે, પરંતુ હજી થોડી પ્રોસિજર છે એ બાકી છે, એટલે આ હોસ્પિટલની ટેન્ક જે છે એ કાર્યરત થયા બાદ જે છે અહીંયાથી સીધો ઓક્સિજન સપ્લાય જે છે એ દર્દીઓના બેડ સુધી મોકલવામાં આવશે। હાલ જે ઓક્સિજનની સુવિધા છે એ જોવામાં આવી રહી છે કે સાઈડમાં બોટલ્સ મૂકીને અત્યારે સુવિધા કરવામાં આવી છે, પરંતુ આ ટેન્ક જ્યારે કાર્યરત થઈ જશે સોમવાર સુધી માને કાર્યરત કરવાની તૈયારી કરી દેવામાં આવી છે। આ ટેન્ક કાર્યરત થતાની સાથે ઓક્સિજનની સીધી સુવિધા દર્દીઓને મળતી રહેશે। ઘણીવાર ઓક્સિજન સપ્લાયની અંદર જે પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય છે, બોટલ્સ ઘટી જતા હોય છે, આ તમામ પ્રકારની જે અસુવિધા થતી હોય છે અસુવિધાઓનું નિવારણ થશે અહીંયાથી, ને આ ટેન્ક કાર્યરત થતાની સાથે દર્દીઓને મોટી રાહત થશે। કહી શકાય કે સુરતની અંદર જે પ્રકારે અત્યારે દર્દીઓ વધી રહ્યા છે અને હાઇપોક્સિમિયાને કારણે દર્દીઓને જે વધારે પડતા ઓક્સિજનની ઘટ લાગતી હોય છે, એટલે તમામ દર્દીઓને હવે ઓક્સિજન સુચારુ રૂપે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ધન્યવાદ આનંદ જાણકારી માટે। તો કોરોનાનું સંક્રમણ સુરતમાં સતત વધી રહ્યું છે અને તેને લઈને આરોગ્યની સુવિધાઓ વધારવાની પણ જરૂર પડી રહી છે। સિવિલ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવે, સોમવાર સુધીમાં તે કાર્યરત પણ થઈ જશે।